जैसे वैसे विद्या के मित्रों प्रकरण नंबर 13 उत्पादन उद्योग के अंदर उद्योगों का महत्व जो है आगे वह जो इसको अपने उद्योगों में वर्गीकरण उद्योगों का वर्गीकरण अब उद्योगों एक अंश प्रकार ना तो ना है अलग अलग आवे और जो अलग अलग आवे ये प्रमाण है व्यक्ति ने कया उद्योग में केवी रीते कया काम में मूको ये बहुत जरूरी है तो आज ते प्रमाण उद्योग में वस्तु नु उत्पादन बराबर थई सके तो आपणे जोईए उद्योग नु वर्गीकरण उद्योग ने मानव श्रम मालिकी ना धोरण समझो बराबर शुं कहे छे मानव श्रम मानव श्रम એટલે વ્યક્તિ જે મહેનત કરે છે એ પ્રમાણ પણ નબળો વ્યક્તિ હોય ને ભારે કામ હોય તો કરી શકે ના કરી શકે હવે નબળો વ્યક્તિ તો નબળો વ્યક્તિ તે પ્રમાણે કામ સોંપવું પડે એટલે એક તો માનવ શ્રમ ખાસ જરૂરી છે એના પછી જે માલિકીના ધોરણ માલિકીના ધોરણ માલિકીના ધોરણ એટલે પ્રાઇવેટ છે કોની માલિકીનું છે ગવર્નમેન્ટ છે કે પ્રાઇવેટ છે વ્યક્તિગત છે એ પ્રમાણે ધોરણો નક્કી કરવામાં ઉદ્યોગના બરાબર છે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કાચા માલના સ્ત્રોત આધારે યાદ રાખજો વિદ્યાર્થીઓ ઉદ્યોગોનું વર્ગીકરણ ત્રણ પ્રકારે થાય એ તો માનવ શ્રમ પ્રમાણ બરાબર વ્યક્તિ કેટલી મહેનત કરે છે એ પ્રમાણે માલિકીના ધોરણે અને પછી જે કાચા માલના સ્ત્રોત આધારે કેટલાક જૂથોમાં વહેંચવામાં આવે શ્રમિકોના આધારે ઉદ્યોગોને નાના પાયાના અને મોટા પાયાના એમ વહેંચી શકાય શ્રમિકોને આધારે જોઈએ તો નાના પાયા અને મોટા પાયા ઉદ્યોગ બરાબર છે માનવ શ્રમના નાના પાયાના મોટા પાયાના બે માનવ શ્રમ બરાબર ઉદ્યોગ એ રીતે પડશે જે ઉદ્યોગમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગ કહે છે આમાં રોજગારીનું પ્રમાણ વધુ શેમાં તો મોટા પાયાના ઉદ્યોગમાં રોજગારીનું પ્રમાણ વધુ હશે જે ઉદ્યોગમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગ કહેવાશે દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ કયા પ્રકારના તો સુતરાઉ કાપડ ઉદ્યોગ યાદ રાખજો મોટા પાયાના ઉદ્યોગમાં સૂત્ર કાપડ ઉદ્યોગ આવે જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિક પણ એના સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગમાં શ્રમિકની સંખ્યા ઓછી હોય અને નાના હોય આ માલિકી ધોરણ હશે માલિકી ધોરણ બરાબર એવા ઉદ્યોગ નાના પાયાના ઉદ્યોગ કહેવાશે જેમાં સંચાલન હેતર હોય તો શ્રમિકોની સંખ્યા કેવી હશે ઓછી શ્રમિક ઓછા જોવામાં નાના પાયા અને પેલામાં રોજગારી વધારે એ સૂત્ર કાપડ આધારિત મોટા પાયાના ઉદ્યોગ બરાબર છે દાખલા તરીકે ખાંડ સળી ઉદ્યોગ ખાંડ જે બનાવવામાં આવે ગોળ ખાંડ ખાંડ સળી ઉદ્યોગ આ કયા પ્રકારના કહેવાશે નાના પાયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો માનવ શ્રમ પ્રમાણે બે પડશે નાના પાયાના એક મોટા પાયા મોટા પાયામાં રોજગારી વધુ હોય એવા સૂત્ર કાપડ આધારિત ઉદ્યોગ નાના પાયામાં શ્રમિકની સંખ્યા ઓછી હશે અને માલિકી ધોરણે હોય અને તેવા ખાંડ સળી ઉદ્યોગ એ એની અંદર આવશે બરાબર છે એના પછી આગળ આપણે જોઈએ તો ઉપરાંત ઉદ્યોગોને ખાનગી જાહેર સંયુક્ત અથવા સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાય એક ખાનગીમાં પણ ખાનગી ઉદ્યોગ પણ આવે બરાબર છે ખાનગી ઉદ્યોગ આવે પછી જાહેર ઉદ્યોગ આવે અને સંયુક્ત કે જેમાં બરાબર બંનેનો સમાવેશ થઈ જાય તેવા સંયુક્ત યાદ રાખ ખાનગી વ્યક્તિગત માલિકી જાહેર ગવર્મેન્ટ અને સંયુક્તમાં બંને આવે છે તેવા ઉદ્યોગ સંયુક્ત ઉદ્યોગ બરાબર એમાં પણ વર્ગીકૃત થશે તેમજ કાચા માલના સ્ત્રોતના આધારે પણ ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગોના જૂથમાં વહેંચી શકાય આ કાચા માલના ઉદ્યોગ બરાબર ખનિજ અને કૃષિ કૃષિ આધાર આ પ્રમાણે પણ વર્ગીકરણ ઉદ્યોગ
કાચા માલના સ્ત્રોત પર. હવે આપણે આગળ જોઈએ કૃષિ આધારિત ઉદ્યોગ. કૃષિ આધારિત ઉદ્યોગમાં કૃષિ પર આધાર રાખતા હોય તેવા ઉદ્યોગ. હવે કૃષિ કોનો કોનો સમાવેશ થશે? તો એમાં છે સુત્રા કાપડ, સુત્રા, પછી સણ, બરાબર છે, પછી રેશમી, ઉની, ખાંડ, ગોળ, બરાબર છે, કાગળ, આ બધા ઉદ્યોગોનો સમાવેશ કૃષિ આધારિત. હવે કૃષિ આધારિત ઉદ્યોગ શા માટે કહેવામાં આવે? સૂત્ર કાપડ આપણને શેમાંથી મળે? કપાસ, બરાબર છે, કપાસ જોયું છે. કપાસ માંથી સૂત્ર કાપડ પ્રિપેર કરવામાં આવે, એનો આધાર શેના પર છે? કૃષિ આધાર. એના પછી સણ, તો કોથળા, સુત્રી, બરાબર, થેલા, આ જે બધું આવે, બરાબર, એવી કૃષિ આધારિત છે. પછી રેશમના કીડા, રેશમી કાપડ તૈયાર કરે. પછી ઊન, ઊની, કૃષિ આધારિત. ખાંડ અને ગોળ શેમાંથી બને? તો શેરડી, બરાબર. અને અંતે કાગળ, કાગળ એ વાંસની પોચી કુબમ, બરાબર, એને પીલી કરવામાં આવે, પીસી કરવામાં આવે, એમાંથી અમુક ટન પાણીનો ઉપયોગ કરીને કાગળ તૈયાર થાય. એટલે આટલા ઉદ્યોગ, સૂત્ર, સણ, રેશમી, ઉની, ખાંડ, ગોળ, કાગળ, એ કૃષિ આધારિત ઉદ્યોગ કહેવાશે. એના પછી સૂત્ર કાપડ. આપણે કૃષિ આધારિત ઉદ્યોગની અંદર પહેલું જોઈશું સૂત્ર કાપડ. ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે. આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગાર પૂરો પાડે છે. યાદ રાખજો કેટલા કરોડ? 3.5 કરોડ લોકોને સૂત્ર કાપડ ઉદ્યોગ રોજગારી પૂરી પાડે છે. અને દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે. આની અંદર શું કહેવામાં આવ્યું કે રોજગારીનું પ્રમાણ વધારે, રોજગારી વધુ છે, વધુ જોવા મળે. 3.5 કરોડ લોકો રોજગારી સૂત્ર કાપડ ઉદ્યોગમાંથી પ્રાપ્ત કરે છે. કૃષિ આધારિત ઉદ્યોગની અંદર સૌથી મોટો ઉદ્યોગ છે. ચીન પછી સૂત્ર કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે. યાદ રાખજો ચીન પહેલા નંબર છે સૂત્ર કાપડ ઉદ્યોગમાં નિકાસ કરવામાં. ત્યારબાદ આપણા ભારતનો દ્વિતીય ક્રમ આવે છે સૂત્ર કાપડ નિકાસ. નિકાસ એટલે શું? વિદેશમાં એને વેચાણ આપણે મોકલવું છે એને નિકાસ કહેવાશે. ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. મુંબઈમાં સૌપ્રથમ સૂત્ર કાપડની મિલ સ્થપાઈ. યાદ રાખજો સૂત્ર કાપડની પ્રથમ મિલ મુંબઈમાં શરૂ થઈ હતી. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં સરપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ. અને ધીમે ધીમે સમય જતાં ગુજરાતની અંદર પણ ક્યાં? તો અમદાવાદમાં સરપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ. અને સૂત્ર કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ. સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહન સુવિધા, નિકાસ માટેના બંદર તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાના કારણે સૂત્ર કાપડની મિલો સ્થપાઈ હતી. ધોરણ 9 ની અંદર તમે જોઈ ગયા છો સૂત્ર કાપડની મિલ માટે સૂત્ર કાપડના વિકાસ અર્થે અમદાવાદ એક માન્ચેસ્ટર સિટી તરીકે ઓળખાય. કેમ? કેમ ત્યાં વધારે ડેવલપ થયું? તો અહીંયા કહી છે કે એનું કારણ છે ત્યાં શું મળી રહ્યું? તો એના વેપાર અર્થે ઉપલબ્ધિ, પરિવહન સુવિધા, એટલે વસ્તુને લઈ જવી, લાવવા માટેના સાધનો, બરાબર, એ પણ ઉપલબ્ધ હતા. ત્યારબાદ જોવા જઈએ તો નિકાસ માટેના બંદરો પણ હતા અને બજાર ક્ષેત્રની અનુકૂળતા વેચાણ હતા. એટલા માટે સૂત્ર કાપડની મિલો અહીં સ્થપાઈ. આજે તો સૂત્ર કાપડની મિલો દેશના લગભગ 100 નગરોમાં આવેલી છે. અને ઉદ્યોગના વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર અને ઉજ્જૈન સૂત્ર કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો જોવા મળ્યા છે. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 105ની અંદર નકશો તમને બતાવેલો છે. નકશાની અંદર નીચે સૂત્ર, ઉની અને રેશમી કાપડના ઇન્ડિકેટર બતાવેલા છે. એ સિગ્નલ પ્રમાણે તમારે ઉપર જોવા છે કે સૂત્ર કાપડની મિલો, રેશમી અને ઉની કાપડની મિલો, કારખાના, ઉદ્યોગ
ક્યાં વધારે આવેલા છે તમારે જોવાના છે શીખવાનું છે લક્ષણની અંદર જે બોર્ડમાં પૂછાય છે 5 માર્ક્સની અંદર છેલ્લા સેક્શનમાં એટલે એ પણ તમારે વાંચવા અંદર જોઈ લેવાનું કે આવા સેન્ટર અંદર સૂત્રો કાપડના કયા છે મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સૂત્રો કાપડની મિલો છે જેને જેને સૂત્રો કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે મહારાષ્ટ્રમાં મુંબઈમાં છે એટલે વિશ્વ મહાનગર તરીકે ઓળખાય આ ઉપરાંત પુણે કોલ્હાપુર ઔરંગાબાદ જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગ સ્થપાયો છે અને ગુજરાતમાં અમદાવાદને આપણે કહી ગયા કે પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે કોને અમદાવાદ કારણ કે ગુજરાતમાં અમદાવાદ સિટી એવી છે જે સૂત્રો કાપડની ઘણી બધી મિલો આવેલી છે એટલે પૂર્વેને શું કહેતા માન્ચેસ્ટર અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે આ ઉપરાંત વડોદરા કલોલ ભરૂચ સુરત પોરબંદર ભાવનગર રાજકોટ વગેરે શહેરોમાં પણ સમાવેશ થાય છે તમિલનાડુમાં કોઈમ્બતુર મુખ્ય કેન્દ્ર છે સૂત્રો કાપડ માટે અને ચેન્નઈ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો સમાવેશ થાય છે આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં આપણે જોઈએ તો કાનપુર ઇટાવા આગ્રા લખનઉ વગેરે મુખ્ય કેન્દ્ર છે અને મધ્ય પ્રદેશની અંદર આપણે જોઈએ તો ઇન્દોર ગ્વાલિયર ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે સૂત્રો કાપડ માટેના વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાના છે ભરૂચ સુરત પોરબંદર ભાવનગર રાજકોટ અમદાવાદ છે મધ્ય પ્રદેશમાં પણ ઇન્દોર ગ્વાલિયર બરાબર એ બાજુમાં સૂત્ર કાપડના મુખ્ય કેન્દ્રો છે ત્યારબાદ આપણે જોઈએ તો પશ્ચિમ બંગાળમાં કોલકાતા બાજુ હાવડા મુર્શિદાબાદ વગેરે સૂત્ર કાપડના મુખ્ય પ્રમુખ કેન્દ્રો છે ત્યારબાદ આગળ જોઈએ તો રાજસ્થાન પંજાબ હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સૂત્ર કાપડ ઉદ્યોગ વિકસ્યો આ ઉદ્યોગના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક શું છે તો બજાર ક્ષેત્ર એટલા માટેનો વિકાસ વધારે થયો જો ઉદ્યોગોમાં વસ્તુનું ઉત્પાદન થાય અને માર્કેટ ન હોય તો એનું વેચાણ કરવા માટે દૂર સુધી જવું પડે છે ઉદ્યોગ માટે મોંઘો પડે જો બજાર ક્ષેત્રનો જે હોય ત્યાં ઉદ્યોગો ગયેલા હોય તો સરળતા તેનું વેચાણ થઈ શકે અને વિકાસ પણ તેટલો થઈ શકે એટલે ઉદ્યોગોના વિકાસ માટેના મુખ્ય વિકેન્દ્રીકરણ કયા છે તો વ્યાપક પ્રમાણમાં બજાર ક્ષેત્ર હોવું જોઈએ પછી પરિવહન એટલે વસ્તુને લઈ જવા લાવવા માટે ટ્રક છે બરાબર ટેમ્પો છે આવા વાહનને પરિવહન કહેવાય છે સડક માર્ગમાં અંદર આવી ગયું છે તો તેમાં તેના લીધે બરાબર ઉદ્યોગોનો વિકાસ શક્ય બને લઈ જવું લાવવું ત્યારબાદ બેંક પૈસાની લેવા દેવા માટે અને વિદ્યુતની સુવિધા હોય આખું ચાર વસ્તુ કઈ કઈ તો વ્યાપક બજાર ક્ષેત્ર હોય પરિવહન હોય બેંક હોય અને વિદ્યુતની સુવિધા હોય તો ત્યાં તે વિસ્તાર સીધી જિલ્લા તાલુકાની અંદર તે ઉદ્યોગોનો વિકાસ એટલો જ વધારે પ્રમાણમાં શક્ય હોય એટલે આપણું વિકેન્દ્રીકરણના કેન્દ્રો પાસ હોવા જરૂરી છે જે ઉદ્યોગોનો વિકાસ કરવાનો મહત્વનો ભાગ ભજવે છે આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત જૂના યંત્રોનો વપરાશ અનિયમિત વિદ્યુત પુરવઠો કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા દ્વારા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે આપણે ત્યાં આ બધી કપાસની અછત પણ જોવા મળે અને યંત્રો કેવા છે જૂના છે કારણ કે નવા વિકસાવવામાં એટલો વધારે ખર્ચ થાય અનિયમિત વિદ્યુત પ્રવાહ છે આવે જાય બરાબર અને કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધાને વૈશ્વિક બજારમાં તીવ્ર હળી ભાઈ બીજા અન્ય દેશો સાથે આ બરાબર પડી ફરવાના સમસ્યાને લીધે આપણે તે ઉદ્યોગો એટલા બધા ડેવલપ થયા નથી એનો સામનો કરી રહ્યા છે ભારત રશિયા યુનાઇટેડ કિંગડમ યુએસએ સુદાન નેપાળ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ઉપરાંત દક્ષિણ આફ્રિકા દેશોમાં સૂત્ર કાપડની નિકાસ થાય છે વધારે આથી શોર્ટ નોટ આપણે ઉદ્યોગોના વર્ગીકરણમાં સૂત્ર કાપડ બરાબર કૃષિ આધારિત છે એ આપણે જોઈ એના પછી આપણે જોવાનું છે સણના કાપડનો ઉદ્યોગ સણ બીજા ક્રમે આપણો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે કૃષિ આધારિત બરાબર સૂત્ર એના પછી આપણે જોવાનું છે સણ સણ ઉદ્યોગ સણ અને સણથી બનેલી ચીજ વસ્તુનો ઉત્પન્ન ભારતનું સ્થાન પ્રથમ છે અને સણની નિકાસમાં ભાગ લેલી સૌથી વિશ્વમાં બીજો ક્રમ કોનો છે ભારતનો છે આમાં પહેલા સ્થાન પર કોણ છે તો ચીન છે અને દ્વિતીય ભારત છે ત્યારબાદ આમાં સણની અંદર બાંગ્લાદેશ પ્રથમ છે બાંગ્લાદેશ પ્રથમ અને પછી ભારત છે બરાબર એટલે પ્રથમની અંદર
चीन અને બાંગ્લાદેશ જે ચિત્ર કાપડ અને સ્તંભમાં બાંગ્લાદેશ પ્રથમ છે ત્યારબાદ દ્વિતીયમાં ભારત આવે દેશના સોનના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80% આંધ્રપ્રદેશ 10% અને બાકીનું બિહાર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ 1600 અસમ ત્રિપુરામાં સોનનું ઉત્પાદન થાય છે સોનને સંશોધન કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે અને તેની મોટા ભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે અને સસ્તો માનવશ્રમ છે બેંક અને વીમા સુવિધા વિકાસ માટે બંદરોની સગવડના કારણે આપણે જોઈએ તો પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે ખાસ કરીને સમુદ્યોગ ક્યાં છે તો પશ્ચિમ બંગાળમાં આપણે વધારે લેવાનું છે પશ્ચિમ બંગાળ કેમ કારણ કે ત્યાં બેંકોની સુવિધા છે વેચાણના કેન્દ્રો બંદરો છે પાણી પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે એટલે સમુદ્યોગ મોટે ભાગે પશ્ચિમ બંગાળમાં વધારે છે આજે વિવિધ ચીજ વસ્તુ પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે સોનની માંગમાં ઘટાડો થઈ ગયો છે વધુ ઉત્પાદન પર છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનની ઘટી જતી માંગ જેવી સમસ્યાનો સામનો સોન ઉદ્યોગ કરી રહ્યો છે જેમ સૂત્ર કાપડમાં જે પરિસ્થિતિ તેવી સોન ઉદ્યોગમાં પણ પરિસ્થિતિ જોવા મળે છે એના પછી છે આપણે જોવાનું છે રેશમી કાપડ કૃષિ આધારિત ત્રીજા નંબરનો ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની સુદીર્ઘ પરંપરા રહી છે ચીન પછી રેશમ ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ ભારત છે એટલે આમાં આપણે જોઈએ તો રેશમીમાં બી કોણ પહેલા નંબર પર છે ચીન છે અને પછી ભારત છે બરાબર છે દ્વિતીય ક્રમ તો ભારતમાં ચાર પ્રકારના રેશમ ઉત્પાદન થાય તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો રેશમ ચાર પ્રકારનું થાય છે એક સીટુ બરાબર છે એના પછી છે ઈરી ઈરી પછી તસર અને બીજું છે મુગા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો રેશમ સેતુ ઈરી તસર અને મુગા આ નામ પૂછાય છે કોર્ટમાં તમારે યાદ રાખવાના છે રેશમ ઉત્પાદનદાયક ચાર પ્રકારે સેતુ ઈરી તસર અને મુગા વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે અને કર્ણાટક મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ તમિલનાડુ પંજાબ જમ્મુ કાશ્મીર કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે ત્યાં કાચું રેશમ તૈયાર છે રેશમી વસ્ત્રો નિકાસ યુરોપ આફ્રિકા મધ્ય ધોરણ દેશોમાં મોટા ભાગે થાય છે આફ્રિકા બાજુ આ ઉપરાંત જોઈએ તો જર્મની સિંગાપુર યુએસ કુવેત મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ આ રેશમની આયાત કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડ્યો છે કારણ કે ચીનમાં રેશમ વધારે ઉત્પાદિત થાય છે એટલે હરીફાઈમાં ભારતે ચીનની સરખામણી કરવી પડે સ્પર્ધા ચાલે છે રેશમમાં કારણ કે આગળ છે ઉત્પાદનમાં બરાબર છે એના પછી આપણે ઉની કાપડ જોવાનું છે ઉની કાપડ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું તમારે વિદ્યાર્થી મિત્રો આજે ચલાવવામાં આવ્યું છે તમારે જોઈ લેવું છે ફરીથી કે ભાઈ ઉદ્યોગોનું વર્ગીકરણ નાના શ્રમ માલિકીના આધારે કાચા માલ સ્ત્રોત પ્રમાણે થાય અને નાના શ્રમમાં જોઈએ તો નાના પાયે મોટા પાયે મોટા પાયે રોજગારી પ્રમાણ વધુ માં સૂત્ર પકડ નાના પાયે શ્રમિક ઓછા માલિકી ધોરણ થાય જેમાં ખાંચ સડે ઉદ્યોગ આપણે જોઈએ માલિકી ધોરણ જોઈએ તો ખાનગી જાહેર અને સંયુક્ત ત્રણ પ્રકાર જોવા મળે કાચા માલ સ્ત્રોત આધારે ખનિજ અને કૃષિ આધારે કૃષિ આધારની અંદર આપણે જોઈએ તો સુતરાઉ સોન રેશમી ઉની ખાંડ વળ અને કાગળ આ કૃષિ આધારિત ઉદ્યોગ છે એની અંદર આપણે સૂત્ર કાપડ જોયું બરાબર અમદાવાદ પાપલેવર અને મુંબઈ છે ત્યારબાદ સોન આપણે જોયું ઓડિશા બાજુ બાંગ્લાદેશ એ બાજુ આપણે પહેલા નંબર ચીન છે સંપૂર્ણ બાંગ્લાદેશ છે અને રેશમીમાં ચીન આગળ છે આગળ છે અને સોનના આપણે જોઈએ પ્રકાર છે સેતુ રીરી તસર અને મુગા આ પ્રકારના રેશમ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમારે શોર્ટ ક્વેશ્ચન જે ચલાવવામાં આવે છે એમાંથી કરવાના છે અને શોર્ટ ક્વેશ્ચન અને જેટલો પાર ચાલ્યો છે એનું રીડિંગ કરતા રહેવાનું છે અને બોર્ડની તૈયારી કરતા રહેવાનું છે આભાર થેન્ક યુ